नमस्कार विद्यार्थी मित्रों, श्री सुवासिनी विद्या मंदिर बोटाद धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ नंबर 5 वनवासी विचरती जाति अने स्थानिक समुदायों जेनी अंदर आपणे अगाउना लेक्चरमां भारतनी मुख्य जनजातिना क्षेत्रोनो अभ्यास करेलो हतो, जेमा आपणे भारतना मोटा भागनी अंदर अत्यारे हालमां वननी जनजाति वस्ती जोवा मळे छे, जेमा आपणे पंजाबनी खोखर जनजाति अने कखर जाति त्यार पछी 13મી-14મી સદીની અંદર બીજી જનજાતિઓ ત્યાર પછી ખખરે અકબરને મનસબદાર બનાવ્યા તેની વાત, ત્યાર પછી આપણે પશ્ચિમ ભાગની અંદર બોલદ જનજાતિ અને તેના વિવિધ નેતાઓ, ત્યાર પછી અલગ અલગ કુળ પ્રમાણે અલગ અલગ નેતાઓ, ત્યાર પછી નાના નાના કુળોને વિભાજિત કરેલું, આ બધાનો અભ્યાસ આપણે આના અગાઉના લેક્ચરની અંદર કરેલો હતો. ત્યાર પછી હવે આજે આપણે એના આ જ ટોપિકની અંદર અધૂરો જે અભ્યાસ હતો, આ ટોપિક જે અધૂરો હતો તેનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે હવે હાલના બિહારમાં એક ઝારખંડ ના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યું. એટલે કે હાલનું જે બિહાર અને ઝારખંડ છે, જે હિમાલયની નીચે આવે અને તે પૂર્વ ભારતની અંદર આવે છે, તેની વાત છે કે ત્યાં કેટલાક વિસ્તારોની અંદર ઈસવીસન 12મી સદીમાં ચેરના સરદારોનું, ચેર જનજાતિની એક નામ છે ચેર, તેનું શાસન ચાલતું હતું. ઈસવીસન 1591માં અકબરનો જે સેનાપતિ હતો તેનો રાજા માનસિંહ ચેર જાતિ પર હુમલો કરી આ ચેર જાતિને પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણ આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. હવે ત્યાર પછી વિસ્તારોની અંદર જ્યારે અકબરે આક્રમણ કર્યું ચેર જાતિ ઉપર, ત્યારે સંપૂર્ણ સત્તા ચેર જાતિ ઉપર અકબરને તે મુઘલ રાજાઓ, મુઘલ બાદશાહો મેળવી શક્યા નહીં. ને ત્યાર પછી મુઘલનો છેલ્લો બાદશાહ ઔરંગઝેબે મુઘલ સેનાને ચેર જાતિના કિલ્લાઓ કબજે કરવા માટે મોકલ્યા અને ચેર જાતિના ઘણા બધા કિલ્લાઓ તેમણે કબજે કર્યા, તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. એટલે હવે ચેર જાતિ ઉપર મુઘલોની સત્તા આવી ગઈ. આ વિસ્તારથી બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. એટલે કે એ વિસ્તારની, બિહાર અને ઝારખંડની બે મહત્વની જો જાતિ હોય તો એ હતી એક મુંડા અને બીજી સંથાલ. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી. એવું માત્ર નહોતું કે તેઓ બિહાર અને ઝારખંડની અંદર જ તેઓ રહેતા, એ ઉપરાંત તેઓ ઘણા ઓડિશા અને બંગાળની અંદર પણ રહેતા હતા. ત્યાર પછી આવે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી. હવે ત્યાર પછી બિહાર, ઝારખંડ, ઓડિશા, બંગાળ, હવે કર્ણાટક અને મહારાષ્ટ્ર ઉત્તર ભારતની અંદર આ જે બંને પહાડી વિસ્તારો છે તેની અંદર કોળી, બેરાદ અને બીજી ઘણી બધી જનજાતિઓ ત્યાં વસવાટ કરતા હતા. દક્ષિણ ભારતમાં કોરાગાવ, વેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. એટલે કે જ્યાં
महाराष्ट्र अने कर्नाटक जे दक्षिण भारतनी अंदर आवेलू छे ए पहाड़ी विस्तारोनी अंदर कोळी बेराद अने बीजी घणी बधी जनजातिओ त्यां वसवाट करती हती। त्यार पछी बीजी दक्षिण भारतनी अंदर कोरागा वेतर मारवार अने बीजी घणी बधी जनजातिओ मोटी संख्यामां दक्षिण भारतनी अंदर वसवाट करती हती। त्यार पछी आवे भील, आ जनजातिओमां सौथी अगत्यना हता। एटले के दक्षिण भारतनी अंदर सौथी अगत्यनी जनजातिमां होय तो ते हता भील, जे पश्चिम अने मध्य भारतमां फैलायेला हता। एटले के ते पश्चिम भारतनी अंदर अने मध्य भारतनी अंदर तेओ वसवाट करता हता। 16मी सदीना अंत सुधीमां तेमनामां घणा खेडूतो अने जमीनदार तरीके स्थायी थया હતા। એટલે કે 16મી સદીની અંત સુધીમાં તેઓ ઘણા ખેડૂત બની ગયા અને અમુક જનજાતિના લોકો જમીનદાર તરીકે પણ ત્યાં વસવાટ કરવા લાગ્યા। જો કે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા, અમુક ખેડૂતો અમુક જમીનદારો તો અમુક લોકો શિકાર અને અન્નનો સંગ્રહ કરવા સાથે પણ જોડાયેલા હતા। હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ હતી। એટલે કે હાલમાં અત્યારે છત્તીસગઢની અંદર, મધ્યપ્રદેશની અંદર, મહારાષ્ટ્રની અંદર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી, ગોંડ જનજાતિની વસ્તી સૌથી વધારે છે। ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે। એટલે કે ગુજરાતની અંદર આરાસુરથી શરૂ કરીને ડાંગની પૂર્વ દિશાની બાજુ આ વિસ્તારની, આટલા વિસ્તારોની અંદર જનજાતિના લોકો 400 વર્ષથી વસવાટ કરે છે અને ત્યાં તેઓ તેમની સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિઓને સાચવીને જાળવીને બેઠા છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે। ત્યારે જે હાલનો જો યુગ શરૂ છે, આધુનિક યુગ, તેની સાથે તેઓ કદમ મિલાવીને પ્રગતિ તેની સાથે તેઓ ચાલી રહ્યા છે। ત્યાર પછીનો નવો ટોપિક શરૂ થાય વિચરતી અને વિમુખ જાતિનો, જેનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું।